सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेती जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ नी अंदर पूर दशमु अने तरंग विषय में छेल्ले कथा लखे छे भगवान श्रीहरि मेघपुर में विराजमान छे अने मेघपुर में महाराजे छ महीना सुधी ब्राह्मणों ने जमाड़ा छे जे वैराग्यो भगवान ना द्वेषी हता ए बधाए गाम छोड़ीने भागी गया छे जे गरीब वैराग्यो हता ए बधाए भगवान ना चरण में आवीने पड़ा छे ભગવાને ધન વિશે એક વાત કરી કે અમે રિદ્ધ્યો સિદ્ધ્યો ચરણમાં આવે છે પણ એને ગ્રહણ કરતા નથી બધા ધનને ખોળે છે ધનપતિને કોઈ ખોળતું નથી આ બધી મહારાજે વાતો કરી મેઘપુરમાં છ મહિના સુધી શ્રીજી મહારાજે બ્રાહ્મણોની ચોરાસી કરી એ વાત છેલ્લે આપણે સાંભળી આગળ મેઘપુર ગામની અંદર દેશ પ્રદેશોમાંથી સંતો હરિભક્તો આવે છે ભગવાનના દર્શન કરવા માટે એ વાતને એ સ્વામી લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર દસમું તરંગ એકવીસ ભીમ એકાદશી કીએ તિહા કેરી મગાય અપાર વિપ્રકો કરાય ફરાલ હરી ગૃત ખાંડ દીએ ન પાર અષાઢી આય તાહી લગ વિપ્ર સબકુ બોલાય પાંચ પાંચ ફલ કેરી કે શ્રી હરિ દેવ તરહાય પાંચ પાંચ ફલ કેરી કે શ્રી હરિ દેવ તરહાય શ્રીહરિએ મેઘપુરમાં ભીમ એકાદશી કરી એમાં અપાર કેરી મગાવી વિપ્રોને આપી સૌને ફરાળ કરાવ્યું તેમાં ઘી અને ખાંડ પાર વિનાના આપ્યા એકાદશી પણ મહારાજે નકોરડીના કરાવ્યા કેરીઓ મગાવીને જમાડી ઘી અને ખાંડ દીધા ભગવાન છે માલિક છે ધારે એ કરે બાકી ભીમ એકાદશી તો મોટી એકાદશી નિર્જળા એકાદશી કરવાની હવે નિર્જળા એકાદશી આ શાસ્ત્રમાંથી ઘણીક વખત આપણે જોઈતું એવું મળી જાય ખરું નિર્જળા એકાદશી કરવાનું શાસ્ત્રમાં જ છે મોટી એકાદશી કરવાનું શાસ્ત્રમાં જ છે આ ભીમ એકાદશી એટલે દાદા ગુરુજીનો પ્રાગટ્ય દિવસ આ ભીમ એકાદશી હવે શાસ્ત્રમાં નિર્જળા કરવાનું વિધાન છે અને અહીં આગળ શ્રીજી મહારાજે કેરી ખાંડ ઘી બધુંય ખવડાવ્યું છે હવે કયું ગ્રહણ કરે જીવ નકોરડીનું કોણ ગ્રહણ કરે બધાએ કે હરિચરિત્રનું સાગરમાં આવે છે ભીમ એકાદશી તો મહારાજે કેરી ખવડાવી હતી ઘીને ખાંડ ખવડાવ્યા હતા એનો અર્થ
જો ભગવાન પોતે મોટી એકાદશી આવું કરાવતા હોય તો આપણે તો એક પણ એકાદશી નિર્જળા કરાય નહીં. જો કરીએ તો પછી ભગવાનને જે કરાવ્યું છે એના વિરોધમાં ગયા કહેવાય, પણ એવું નથી. ભગવાને જે કરાવ્યું હોય એ નહીં, જે કીધું હોય એ કરવાનું. ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારે ભગવાન જે કરે જે કરાવે એ ધર્મ છે. ધર્મ એ ધર્મસૂતના વચન. ભગવાન જ્યારે મનુષ્ય આકારે બિરાજતા હોય ત્યારે ભગવાન જે કહે ને એ જ ધર્મ થાય. પણ ભગવાન જ્યારે તિરોધાન લીલા કરી ચૂક્યા હોય ત્યારે શાસ્ત્ર જે ભગવાને બતાવ્યા હોય એ શાસ્ત્રનું વચન, સત્પુરુષનું વચન, એ જ આપણી માટે ધર્મ બને છે. માટે મોડી વાત ક્યારેય શાસ્ત્રમાંથી ખોડવી નહીં, થોડી ઉત્કૃષ્ટ ખોડવી, ઉત્કૃષ્ટ ખોડવી. નહીં તો ભીમ એકાદશી, મોટી એકાદશી, આપણે કે ભાઈ મોટી એકાદશી તો કરવી જ. હવે આ મોટી એકાદશી નિર્જળા થાય તો નિર્જળા કરવી, નિર્જળા ન થાય તો જળ પીને કરવી, એવું ના થાય તો લીંબુ પાણી પર કરવી, એવું ના થાય તો ફ્રૂટ પર કરવી, એવું ના થાય તો દૂધ પર કરવી, એવું ના થાય તો પછી ગેસ ઉપર ચડાવેલું એક ફરાળ મોરિયા જેવો સાદો મોરિયો જમવો, એમ કહી અને શાસ્ત્રોએ છૂટ દીધી છે. હવે શાસ્ત્રોને ખબર જ નહોતી કે એકાદશી આટલું બધું ફરાળી ઇડલી સંભારે ગોતશે. શાસ્ત્રોને ખબર નહોતી શાસ્ત્રકારોને કે આ એકાદશીના દિવસે કેટલી પ્રકારના અન્નકૂટ ગોતી નાખશે એની ખબર નહોતી. એ આર્ષ દ્રષ્ટા હતા, પણ તોય આ દ્રષ્ટિ બાકી રહી ગઈ કે આટલું બધું આ ગોતશે. માટે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારની વાત જુદી છે. ક્યારેક કોઈક ભગવાનના મોટા સત્પુરુષ આપણી નજીક વિરાજતા હોય અને એમની કોઈ આજ્ઞા હોય, સકારણ કોઈ આજ્ઞા હોય, ત્યારે વાત જુદી છે. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી શાસ્ત્રે જે લખ્યું છે, મોટા પુરુષોએ જે લખ્યું છે, ભગવાને જે કીધું છે એને આપણે ફોલો કરવું જોઈએ. ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ત્યારની વાત જુદી છે. ભગવાને બધાને ફરાળ કરાવ્યું, તેમાં ઘી અને ખાંડ પાર વિનાના આપ્યા. અષાઢ માસ આવ્યો ત્યાં સુધી શ્રીહરિ બધા વિપ્રોને બોલાવીને જણ દીઠ પાંચ પાંચ પાકી કેરી આપતા હતા. મેઘપુરમાં કેરીઓ મગાવીને મહારાજ બધાએ વિપ્રોને રોજ પાંચ કેરી દેતા. સાક્ષાત શ્રીહરિ બધા વિપ્રોની આગળ તેમના યથાર્થ ધર્મની વાત કહેતા. શ્રીજી મહારાજ કરતા હતા શું? મહારાજનો જે ઉદ્દેશ હતો એ અહીં લખે છે કે જમાડતા તો ખરા, પણ જમાડ્યા પછી શું કરતા? વાત કરતા. એના ધર્મની વાત કરતા કે તમે બ્રાહ્મણ છો તો તમારો ધર્મ આવો હોય. કોઈ પણ વ્યક્તિને આપણે જ્યારે વાત સમજાવતા હોય, આપણે કોઈ ધર્મ સમજાવવો છે, શાસ્ત્ર સમજાવવું છે, તો સૌથી પહેલાં તો એની જરૂરિયાત પૂરી કરવી પડે. એને પહેલાં આપણા પ્રત્યે ભાવ થાય એવું કરવું પડે. એટલે આ સત્સંગમાં કેવી રીત છે? કોઈ અજાણ્યો આવે એટલે આપણે મંદિરમાં પહેલી વખત આવે તેને શું કરીએ છીએ? પ્રસાદ આપીએ છીએ. એ પાવતી ફળાવે તો પ્રસાદ આપીએ એવો રિવાજ રાખ્યો છે મંદિરમાં. તમારે સંતોને પૂછવા આવવું પડે પ્રસાદ આપવો હોય તો, કે હું પ્રસાદ આપું કે નહીં પૂછવા આવવું પડે દાદા? રિવાજ જ છે કે નવો દેખાનો એટલે એને પહેલાં પ્રસાદ આપો, બ્રોશર આપો, કેલેન્ડર આપો. હવે એને એમ કહો તમે કે હો મંદિર આવે છે પાવતી ફળાવો તો ફરી આવે. એને પાવતી ફળાવવા મંદિરમાં નથી બોલાવવાનો, એની અક્ષરધામની પાવતી ફાળવા માટે મંદિરમાં બોલાવવાનો છે. એની અક્ષરધામની પાવતી ફળાવવાની છે. ભગવાન સ્વામિનારાયણે જે રીત કરી છે આ સત્સંગની, એટલી ગજબની રીત કરી છે. ગમે એવો જીવ હોય ને તો ખેંચાઈ આવે. અહીંયા આગળ રોજ સાંજે વિનયજી આવે છે કથા સાંભળવા માટે. સત્સંગની અંદર રોજ દર્શને આવે છે, સંતોની બહુ બધી સેવા કરે છે. સ્વામિનારાયણ ભગવાનનો જેને કોઈ પ્રકારે યોગ થાત જ નહીં જો એ અમેરિકામાં આ રેરિટન એરિયાની આજુબાજુ ના રહેતા હોત તો. મૂળ સાઉથ બાજુના વ્યક્તિ, કર્મકાંડ બધા સાઉથના મંદિરોમાં તો કર્મકાંડ જ વધુ હોય, એટલે એની વિચારધારા પ્રણાલિકા બધું એવું હોય. બાજુમાં જ અહીં બહુ મોટું ટેમ્પલ છે, જતા આવતા હોય. પણ અહીં આગળ આવ્યા,
સાધુની રીત જોઈ. સંતો ક્યારેક પ્રસાદ આપે, પ્રેમથી વાતો કરે. આજે ભગવાન સ્વામિનારાયણમાં એનું ચિત્ત લાગી ગયું. ગુરુજી પાસે બંને પતિ પત્નીએ પૂજાઓ લીધી હતી. ડેલી મંદિર દર્શને આવવાનું, સાયંકાળે મંદિરે જવું એ નિયમ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જન્મ્યો નથી, ગુજરાત રાજ્યમાં જેને જન્મ લીધો નથી, એવા વ્યક્તિને જેના ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણનું નામ નિશાન ક્યારેય પણ ન હોય, નહોતું, ના હોત, એવા વ્યક્તિને બાજુની અંદર જ 2 માઇલની અંદર જાય તો હજારો લોકો જ્યાં ભેગા થાય, એ જે પ્રણાલિકામાં ઉછર્યા છે એ પ્રણાલિકાનું મોટું મંદિર, રોજના 500 માણસને દર્શને જતા હશે, એની ભાષાઓ એકાબીજા સાથે શેર કરી શકે, એકાબીજાના પ્રાંતની વાત કરી શકે એવા ત્યાં છે. અહીં આગળ કોઈ મંદિરની અંદર વીકડેઝની અંદર ભગવાન સાધુ દાદા સિવાય કોઈ નથી. કોઈક દર્શને વીકડેઝના નિયમવાળા આવતા હોય, રોજના નિયમવાળા મોન્ટુ ભગત જેવા કોઈક આવતા હોય, છતાં પણ અહીં નથી કોઈ કર્મકાંડ ચાલતું, અહીં નથી કોઈ રોજ અભિષેક થતા, અહીં નથી રોજ કોઈ મંત્ર પૂજાઓ થતી. જે જેની પ્રણાલિકામાં એનું માનસિકતા સેટ છે, બાળપણથી ઉછરે છે, પણ અહીં આગળ એને એક જ વસ્તુ મીઠી લાગી. એને ક્યારેય પણ તમે આવો તો પૂછજો, એક જ, સંતોનો મીઠો વ્યવહાર, સંતોની રીત, આ જ એને સ્પર્શી ગઈ છે. હજુ ઘનશ્યામ મહારાજમાં કેટલું ચિત્ત ચોંટ્યું છે એ નથી અગત્યનું, પણ એને સાધુ સાથે હેત થઈ ગયું છે. એક ફેમિલી મેમ્બર હોય લોયાધામ પરિવારને એવી રીતે સંતોના આશ્રમમાં આવીને સાધુની સેવા કરે, આ રીત શ્રીજી મહારાજ લાવે, જમાડે, પછી મહારાજ વિપ્રોને એના ધર્મની વાત કરે. આજે લોકો ધર્મ પરિવર્તન, ભારત દેશની અંદર ગરીબ લોકો ધર્મ પરિવર્તન કરે છે. એના ગળાની અંદર શિવનું ચિહ્ન હોવું જોઈએ, એના ગળામાં વૈષ્ણવી કંઠી હોવી જોઈએ, એના ગળાની અંદર ભગવાન સ્વામિનારાયણની કંઠી હોવી જોઈએ, એની જગ્યાએ એના ગળાની અંદર બીજા ચિહ્નો હોય છે. એને બીજા ચિહ્નોએ યુક્ત કરવા માટે ધર્મએ શું કર્યું છે? એ ધર્મ પણ માનવતાવાળો ધર્મ છે, માનવતાની સેવા કરવાવાળો ધર્મ છે. માનવતા મુખ્ય જે કોઈ ધર્મનું એનું ચિહ્ન છે, એ અંદર માનવતા એનો મુખ્ય પાયો છે. પણ એ ધર્મનું ચિહ્ન એના ગળામાં આવે છે કેમ? કારણ કે એ લોકો સૌથી પહેલાં એને અનાજ પાણી આપે છે. એવા ગરીબો છે એને અનાજ પાણી આપે, જે દીકરીઓ ભણી નથી શકતી એને ભણવાની સ્કૂલો બાંધે છે, એને કપડાઓ આપે છે, જેના કારણે એને પછી એમ કે જો આ ધર્મ અમારો આવો માનવતામાં માને છે, આ ધર્મને સ્વીકારવા જેવો છે, તરત ઓલો એ ધર્મનું ચિહ્ન ધારણ કરી લે છે. માટે વાલા ભક્તો, બહુ મોટી ઝુંબેશ ઉઠાડવાની જરૂર છે. સૌથી પ્રથમ તો હિન્દુ બચાવવાની જરૂર છે. હિન્દુ ભગવાન સ્વામિનારાયણનો થાય એ સેકન્ડ નંબરે છે, પણ અત્યારના યુગની જે સૌથી મોટો પ્રશ્ન છે, આપણા દીકરા દીકરીઓ છે એને ઘરમાં બેસીને સૌથી પહેલાં એ સમજાવો કે આપણે કોણા છીએ, આપણી સંસ્કૃતિ કઈ છે, ભૂસાઈ ના જાય. ભય છે, બહુ મોટો ભય છે. કળિયુગના અંતમાં તો એમ થવાનું જ છે, શાસ્ત્રોએ લખી નાખ્યું છે ભવિષ્ય. કળિયુગનો અંત આખી પૃથ્વી યવનમય થશે, લખેલું છે. પણ જેટલું બચાવાય, હજુ કળિયુગના અંતને ઘણી વાર છે. ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાનની મરજી વિના પાંદડું હલતું નથી, એ વાત પણ એટલી જ સાચી છે. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે પુરુષ પ્રયત્નવાળા ઉપર ભગવાનની કૃપા થાય છે. એમ આપણે અત્યારે આપણા પરિવારો, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા હિન્દુ ભાઈ બહેનો, આપણો સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે આબાદ થાય, એ બધું જ વિચારવાની અત્યારે સમાજની અંદર બહુ મોટી તાતી જરૂર છે. અને એની માટે આપણાથી જે થાય એવા પ્રયત્નો, જેવા થાય એવા પ્રયત્નો, આજે વડોદરા લોયાધામ વડોદરા ગુરુકુલ દ્વારા આપણે સદાવ્રતની પ્રવૃત્તિ ચાલે છે. એ સદાવ્રત જે જમતા હશે એ શું ભગવાન સ્વામિનારાયણના જ આશ્રિત હશે? એ સદાવ્રત જમતા હશે એ શું હિન્દુ જ હશે બધા? એવું હશે? એમાં બધી જ જ્ઞાતિના લોકો હશે?
પણ એ જ્યારે સાંજે ભૂખ્યા થયા હોય, એ સદાવ્રતનો ટેમ્પો જતો હોય, એને સદાવ્રતની અંદર જમવાનું આપે અને જ્યારે ભગવાન સ્વામિનારાયણના નામે જમે ત્યારે એના હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો ભાવ થતો હોય. માટે અત્યારે તો કાર્ય એ કરવા જેવું છે, ભગવાન શું કરતા પહેલાં જમાડતા, પછી એ વિપ્રો પોતાના ધર્મ ચૂકેલા છે, મહારાજને ખબર છે કે એ લોકો એનો ધર્મ ચૂકી ગયા છે, પણ શ્રીજી મહારાજ જમાડ્યા પછી એને મીઠી વાતો કરતા. સૌથી પહેલાં કોઈકના હૃદયના સમ્રાટ થવું પડે છે. કોઈના હૃદયમાં કોઈ વાત ઉતારવી હોય ને તો એ વ્યક્તિ પર સામ્રાજ્ય કરવાથી એના હૃદયમાં વાત ના ઉતરે, પણ એના હૃદય ઉપર સામ્રાજ્ય જ્યારે થાય ત્યારે આપણી વાત એના હૃદયમાં ઉતરે છે. અને હૃદય ઉપર સામ્રાજ્ય કરવા માટે સૌથી પહેલાં સમાજની અંદર કંઈક સમાજલક્ષી કાર્યો, કંઈક સમાજના ઉત્થાન માટેના કાર્યો કરવા પડે, કરવા પડે. સોનાના શિખરો જેટલા જરૂર છે, સોનાના સિંહાસનો જેટલા જરૂર છે, મોટા મંદિરોની જેટલી જરૂર છે, એની જરૂર તો છે જ. કોઈ એવું ન કહી શકે કે મંદિરની જરૂર નથી, મંદિરની જરૂર છે જ, પણ સાથોસાથ આ કાર્યની પણ શ્રીજી મહારાજે વાત કરી એ જરૂર છે. મહારાજને આ બ્રાહ્મણોને જમાડીને મહારાજ કેવો વિવેક શીખવાડે છે કે જમાડો પછી ધર્મની વાત કરો. ગામડાઓમાં સત્સંગ કરાવવા સંતો જાય તો હવે ગામડાની અંદર સત્સંગ કરાવવા જાય એ વાતને સમજે જ નહીં, જન્મ મરણનું દુઃખ શું છે. સૌથી પહેલાં તો તાવડો જ ચડાવવો પડે એને. આ વિરસા દ્વારા જ્ઞાનજીવન દાસજીને મોટા મોટા સંતોએ શું સદગુરુ સંતોએ કર્યું, પૂજ્યપાદ ગુરુજીએ પહેલાં 10-10 કિલોના માલપુડાઓ ઉતાર્યા છે, તે માંડ માંડ થોડો સત્સંગ ઉતરે. એ તો અત્યારે તમે બધા એજ્યુકેટેડ છો કે આ વાતને સીધી ઝીલી શકો છો અને એટલી સમજણ, પણ આજુ આજે ગામડાની અંદર જઈએ સત્સંગ કરાવવા તો અમેરિકાની રીત સીધી ઇન્ડિયાના ગામડામાં કામ ના લાગે. ઇન્ડિયાના ગામડામાં સત્સંગ કરાવવા જાઓ તો ત્યાંની રીત આખી જુદી કરવી પડે, અને એમાંય જ્યાં સત્સંગ હોય જ નહીં ત્યાં તો રીત હાવ નોખી કરવી પડે. અરે અમેરિકામાં પણ કેટલા એરિયાઓની અંદર આપણે જઈએ તો ત્યાં સત્સંગ ના હોય તો ત્યાં રીત આખી નોખી કરવી પડે. અમે સાધુ એકના એક હોય તો એ વાતેય નોખી કરવી પડે. તમે જે સભામાં આવીને બેઠા હો તો થાય કે આ વાત કેમ અત્યારે આવી થાય છે. કારણ એક જ છે, જીવને ખપ જગાડવો પડે, જીવને હેત જગાડવું પડે. શ્રીજી મહારાજ જીવને હેત જગાડીને પછી વાત કરે છે. કોઈને પણ વાતને મનાવવી હોય તો પહેલાં એને આપણી ઉપર હેત થાય એવું કરવું પડે. કઈ રીતે એને આપણી પર હેત થાય, જે રીતે હેત થાય એ કરીને પછી વાત કરશું એને વાત મનાશે. એને હેત જ નહીં હોય તો ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા બ્રહ્મવેતા વાત કરતા હશે ને તોય નહીં મને. અને હેત હશે ને તો લાત મારીને વાત કરશે ને તોય મનાશે. શ્રીજી મહારાજ બ્રાહ્મણોને જમાડતા, દક્ષિણા દેતા અને પછી યથાર્થ ધર્મની વાત કરતા. જે યુગમાં જેવા ધર્મ નિયમ હતા તે પણ રોજ રોજ બતાવતા હતા. મહારાજ રોજ પાછા ધર્મની વાતો કરે, જમાડીને છૂટા નહીં કરી દેવાના. જમાડીને છૂટા કરી દે તો જ્ઞાન ના થાય. સત્સંગની અંદર જે જે જગ્યાએ જમાડીને છૂટા કરી દેવામાં આવે તો જ્ઞાન થતું નથી. પણ મહારાજ પાછા વાતો કરતા, મહારાજની આ રીત હતી જમાડવા. પેટનું પણ કરતા ને ઠેકનું પણ કરતા, ધામનું પણ કરતા અને અહીંયા આગળ પણ જમાડી દેતા. શ્રીમદ ભાગવત પુરાણ, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞ વલ્ક્ય સ્મૃતિ એ બધા ગ્રંથોને શ્રીહરિભુજના પ્રાગજી દવે પાસે કથામાં નિત્ય વંચાવતા હતા. અને જ્યારે 2 ઘડી દિવસ બાકી રહે ત્યારે સંતોની પાસે કીર્તનગાન તથા ઉત્સવ કરાવતા હતા. મેઘપુરમાં શ્રીજી મહારાજ બ્રાહ્મણોને જમાડવાનું કાર્ય તો કરતા જ, પણ સાથોસાથ પ્રાગજી પુરાણી પાસે આ બધા ગ્રંથો, ભાગવત પુરાણ, ભગવદ્ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એની પાછી મહારાજ કથાઓ કરાવતા. સતત કથા વાર્તા ચાલુ. શ્રીજી મહારાજ કથા વાર્તાના એટલા હિમાયતી હતા. શ્રીજી મહારાજના જીવનકાળ દરમિયાનનો સત્સંગની ધુરા સંભાળી ત્યારથી એક દિવસ પણ સત્સંગની ધુરા સંભાળતા પહેલાં શ્રીજી મહારાજ ઉપદેશ આપતા અને ચિંતન કરતા, અને શ્રીજી મહારાજે ધર્મધુરા સંભાળ્યા પછી મહારાજનો કથા વાર્તા વિનાનો
એક દિવસ આ પૃથ્વી પર મહારાજે કાઢ્યો નથી. એક દિવસ, સિંગલ ડે, એક દિવસ પણ શ્રીજી મહારાજનો કથા વાર્તાને સભા ના થઈ હોય એવો એક દિવસ ગયો નથી. અને જે દિવસ કથા વાર્તા વિનાનો જાય એ વાંજીયો દિવસ ગયો ગણાય. આપણા જીવનમાં પણ આપણે જોતા હોઈશું કથા વાર્તા જેને છૂટી જાય છે એના જીવનમાંથી બધું નૂર ઉડી જાય છે. આજે આપણને આનંદ થાય કે અહીંથી ગયેલા, ઇન્ડિયા ગયેલા ભક્તો ઇન્ડિયામાં કથા સાંભળીને મંતવ્ય લખે છે. વિચારો ખરા, અહીંથી ઇન્ડિયામાં છે પણ ઇન્ડિયામાં કથા સાંભળે છે અને મંતવ્ય લખે છે. ઓસ્ટ્રેલિયાના ભક્તો અત્યારે તો લાઈવ કથા સાંભળે છે, એને ખબર નહીં કયો ટાઈમ હશે, પણ અત્યારે જેવી કથા પૂરી થાય એનું મંતવ્ય લખીને પડી જાય છે. આપણને આશ્ચર્ય લાગે. ઘણી વખત નજીકનો હોય એ ક્યારો કોરો રહી જાય અને દૂર સુધી પાણી પહોંચી જાય, વાંક કોનો? નજીકનો ક્યારો કોરો રહી ગયો અને દૂર સુધી પાણી પહોંચી ગયું, દૂર સુધી ખેતર લીલા થઈ ગયા અને નજીકના ખેતર હુકાઈ જાય, તો વાંક કોનો? ખેડૂતનો કે ક્યારાએ પોતાનો ક્યારાની અંદર પાણી જાય એવી જગ્યા જ ના કરી. હવે આટલો પાડો કરી નાખે, પાડો તોડીને અંદર પાણી જાય એવી જગ્યા જ ના રાખે, તો પાણી તો આગળ આમાં આવ્યું જાય. અહીંથી ઓસ્ટ્રેલિયા સુધી પાણી પહોંચી જાય અને ન્યૂજર્સીમાં પાણી ના પહોંચે, એવું થાય. અહીંથી ઓસ્ટ્રેલિયા જે છેડે આગ લાગી છે ત્યાં સુધી કથાનું પાણી પહોંચી જાય અને યુએસના છેડાને વિશે પાણી ના પહોંચે, એવું પણ થાય. ખપ કેટલો છે કથા વાર્તાને સત્સંગનો, ખપ જબરો રાખો. તમે બધાએ રાખો છો, અમે સંતો જાણીએ છીએ કે તમે બધા એવો ખપ રાખો છો, પણ આમાં ગાફલતા ક્યારેય ના આવે. ક્યારેય એવું ન વિચારવું કે મને 5 વર્ષ કથા સાંભળતા થયા છે, આ એકની એક જ વાતો આવે છે, હવે બીજું કંઈક નવું છે બાકી આ એકનું એક હોય તો હું સાંભળવું, આવું ક્યારેય ના વિચારવું. અમે તો સાધુ થયા ત્યારથી આ એકનું એક જ વાંચીએ છીએ ને એકનું એક જ સાંભળીએ છીએ. પરંતુ કથા વાર્તાને સત્સંગમાંથી જો છૂટા થઈ ગયા તો માયા આપણને પીલતા બિલકુલ વાર લગાડશે નહીં. માયા તો વાટ જોઈને બેઠી છે, માયા વાટ જોઈને બેઠી છે કે કેદી આ ઢીલો પડે ને ઉપાડું, કેદી ઢીલો પડે ને ઉપાડું, કેદી ઢીલો પડે ને ઉપાડું. માટે કથા વાર્તાને સત્સંગ આપણા મહારાજને ગમે છે, આપણા સદગુરુને ગમે છે, આપણા સાધુને ગમે છે, આપણા એકાંતિક ભક્તોને ગમે છે, તો મારે પણ એકાંતિક થવા માટે કથા વાર્તાને ગમાડવી પડશે. એમાં કડવી વાત આવે, કઠણ વાત આવે, એકની એક વાત આવે, તો પણ એ મારા કલ્યાણને માટે છે. કારણ કે હું કોણ એવો મોટો સમજણવાળો કે એકવાર સાંભળું સમજી જઉં? જો એકવાર સાંભળે સમજી ગયો હોત તો મુક્ત કેટલા વર્ષો પહેલાં થઈ ગયો હોત, પણ નથી સમજાતું. એકની એક વાતને આપણે કરોડ વખત સાંભળીએ ને ત્યારે એકવાર સમજાય. બોલો, ખોટું ના બોલવું, આવું આપણે ક્યારના શીખેલા છીએ? સારા પરિવારમાં જન્મેલા હોઈએ આપણે તો જે દીના નાના હતા ને તે દી સજ્જન માતા પિતાએ સૌથી પહેલાં શીખવાડ્યું કે ખોટું નહીં બોલવાનું. 5 વર્ષના હોય તે દીનું એક જ લેક્ચર મળ્યું હોય, ખોટું નહીં બોલવાનું, સાચું બોલવાનું, હા પૂછીએ તો સાચું બોલવાનું. તે દીના આપણે આજે જેટલા વર્ષના થયા, ખોટું ના બોલવું આ આપણને ખબર છે. હાલો, ખોટું ના બોલવું એને આપણે કેટલા ફોલો થઈ ગયા, સમજી શક્યા છે? જો એને હવ હવના હૃદયમાં વિચારજો કે હું કેટલી જગ્યાએ ખોટું બોલું છું. હજુ હું કદાચ કોઈને ઉપદેશ આપું છું તો એ કલ્પના કરો કે મેં કદાચ ઉપદેશ આપ્યો, તમે માતા પિતાઓ અને દીકરાનો ઉપદેશ આપ્યો, ખોટું ના બોલું, કેટલી જગ્યાએ ખોટું બોલીએ છીએ ખબર તો છે પણ સમજાયું નથી. ચોરી ના કરવી ક્યારથી ખબર છે બધાયને? સારા પરિવારમાં જન્મેલા હોય એને કોઈ શીખવાડે નહીં કે તું ચોરી કર, બધાય એને એમ જ કે ચોરી નહીં કરવાની, ક્યારેય જીવનમાં ચોરી નહીં કરવાની. તો આપણા જીવનમાં ચોરી કરવાની ઈચ્છા જ ના થઈ હોય કોઈ પ્રકારની, એવું સમજાઈ ગયું એવું કેટલા હશે? ખરાબ ના જોવું, ખરાબ ના સાંભળવું, આવું આપણે બાળપણથી જાણેલું હોય તો પણ હજુ આપણને ખરાબ ના જોવું ના સાંભળવું એ તરફ જ આપણી સમજણ ચાલી જતી હોય એવું કેટલું થયું હશે. માટે વાલા ભક્તો,
ક્યારેય પણ એવું વિચારી ના લેવું કે બસ આવે તો હું બધું સમજી ચૂક્યો. જ્યાં સુધી શરીરની રાખ ના થઈ જાય, જ્યાં સુધી આ શરીરની રાખ ના થઈ જાય ત્યાં સુધી ક્યારેય પણ કલ્પના પણ ના કરવી કે હવે હું બધું સમજી ચૂક્યો છું, હવે મારે કાંઈ કરવાની જરૂર નથી. સતત કથા, વાર્તા, ભજન, ભક્તિ, સ્મરણ, સેવા આ સતત રાખવું, ક્યારેય ગાફલ ના થવું, ગાફલ જ ના થવું. આ શરીરની રાખ થતાં સુધી, આ શરીર હજુ સળગ્યું ના હોય ને અને હજુ પડ્યું હોય ને, મૃત દેહ પડ્યો હોય ને, તોય આનો વિશ્વાસ ના કરવો. રાખ થઈ જાય, ઉડી જાય, ત્યાર પછી વાંધો નહીં, ત્યાર પછી પ્રોબ્લેમ નથી. બાકી જિંદગીના અંતિમ શ્વાસે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. કેટલાને થઈ ગયો છે, આખી જિંદગી ઘણું બધું કર્યું હોય તોય જિંદગીના છેલ્લા શ્વાસોમાં પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે કથા વાર્તા અને સત્સંગ છોડી દઈએ એટલે. એટલે આપણું હિત તો એમાં જ છે, ભગવાનને, ભગવાનના એકાંતિક સંતો ભક્તોના ભીડામાં પડ્યા રહીએ. બસ આ ભીડામાં પડ્યા રહીએ ને, આ જે ભગવાન સ્વામિનારાયણે આ જે આખો આખો પેલું પરાળ નાખે ને, કેરીઓ પકાવવા માટે પરાળ નાખે ને, શું કે એ પરાળ નાખે ને, એ કેરીઓનો ધાબો નાખ્યો કહેવાય, ધાબો. એ ધાબો કેરીને પાકવા ધાબો નાખે, પરાળની અંદર પડી હોય ને કેરી, એ તમારે બહુ સરસ પાકી જાય. એક પાકી હોય ને એને અડીને બીજી પડી હોય ને પરાળની અંદર, એની એ ગરમીથી પાકી જાય અને બધી બાજુ બહુ સરસ પાકે, મીઠી થાય, પાવડરથી મીઠી ના થાય. એમ છે ને આ શ્રીજી મહારાજે ધાબો નાખ્યો છે, કથા વાર્તાનો ધાબો નાખ્યો છે. આની અંદર પડ્યા રહીએ ને પાકી જઈશું, પાકી જઈશું. એક દિવસ શ્રીજી મહારાજને રસ જમાય એવી કેરી આપણી થઈ જાય. આજે તો ખાટી જ હોય, આજે તો ખાટી જ હોય, પૂરેપૂરી પાકી ના હોય ને, એટલે ખાટી જ લાગે. આપણા બધા સ્વભાવ મીઠાના થઈ ગયા હોય, અત્યારે રસ કઢાય નહીં આપણો. જ્યારે રસ કાઢવા જેવા થશું ને ત્યારે શ્રીજી મહારાજ ઉઠાવી જ લેશે પોતાના ધામમાં, ગાલો હવે આનો રસ પાકી ગયો છે, હવે કાઢવામાં વાંધો નથી, મહારાજ પકવી દેશે. કાચા રહી ગયા હોય શું ને, તો ભાઈ શ્રીજી મહારાજ પાસે બહુ પ્રકારના નસ્તર છે, તે મારીને પાકા કરશે. પણ કથા વાર્તા સત્સંગ એને પરાયણ જીવ કરી રાખો વાલા ભક્તો, જે અત્યારે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી હવે આગળ જવું છે, પાછું પડવું નથી. આ તો નિર્ધાર પાકો પાકો ને પાકો રાખીને જ આપણે આગળ વધવું. અહીં આગળ શ્રીજી મહારાજ નિત્ય કથા વાર્તા કરતા, કથા વાર્તા સાંભળે વંચાવતા અને પાછા બે ઘડી દિવસ બાકી રહે એટલે પાછા મહારાજ સંતો પાસે કીર્તનો ગૌરાવે. એટલે જે પાછા આવ્યા હોય સભામાં તો આ બધી વાસુદેવ મહાત્મ્યને, વિદુર નીતિને બધી વાતો સાંભળીને પાછા થાકી જાય ને જીવતો, એટલે ફરતું રાખવું પડે. એટલે ભાઈ કીર્તન ભક્તિ મહારાજ કરાવે, સંતો જોડે ઉત્સવો કરાવે અને એમાં પછી બધા મંજીરા ને ખંજીરા ને બધું વાગતું હોય એટલે જીવ ડોલવા લાગે. જાંજ મૃદંગ બજાવત કબહી, ઉછવ કે દિન આવત તબહી, તાવીન સરોદા દોકડ મે ગાવે, છતાર તંબુરા મોર ચંગ બજાવે, છતાર તંબુરા મોર ચંગ બજાવે. જ્યારે ઉત્સવનો દિવસ હોય ત્યારે સંતો ક્યારેક ઝાંજ અને મૃદંગ વગાડતા, તે સિવાયના દિવસે સરોદ અને દોકળ વગાડીને કીર્તન ગાતા. ઉત્સવ કરે ને ત્યારે મૃદંગ વગાડે. કંડારી ગામમાં એકાદશી આજે ઉત્સવના કીર્તનો ગાય, એ જૂના બધા વડીલો હતા ત્યારે ગાવાનો રિવાજ, તે હજુ આજે ગાય છે. અમુક અમુક મંદિરોમાં રિવાજ હશે તે એકાદશીના દિવસે ઉત્સવના કીર્તનો ગાય, અને ઉત્સવના કીર્તન ગાય ને એમાં મૃદંગ વગાડીને ગાય. એ બધા એક હરખા જે કીર્તનના બધા એ ગાવાવાળા વગાડવાવાળા એ હારિયા જોયે, હજુ આજે છે એવા ભક્તો છે, હજુ પ્રેમી વડીલો પાસે શીખેલા આજે કરે છે. એટલે ઉત્સવ હોય ત્યારે મૃદંગ વાગતું હોય, ઝાંજ વાગતું એટલે આમ થોડું ધમાકેદાર લાગે, અને બાકીના સાદા દિવસ હોય ત્યારે સરોદને દોકળ આ તબલા એ વગાડે. અત્યારે આપણે જુદું થઈ ગયું, ઉત્સવ સમય હોય ત્યારે આપણે નહીં પેલો કેશિયો ડ્રમ સેટ ને બધું ધમાકેદાર બધું વાગે ને ઉત્સવ હોય ત્યારે, પછી રોજ હોય ત્યારે કરતાલ ને ડોલકું તબલું ગાય ને, ક્યારેક તબલાવાળો ના હોય તો એમને એમ ગાય સંતો. સાદો દિવસ તો એવો જ હોય ને, પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે ધમાકેદાર બધું કરે, કારણ કે એ દિવસ બધી રીતના આવતા હોય ને એટલે ધમાકેદારમાં બધાય સેટ થઈ જાય. અને દોકળ વગાડીને કીર્તન ગાતા, સિતાર તંબુર ને મોરચંગ પણ વગાડતા હતા. મોરચંગ એક સાધન સંગીતનું આવતું,
મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બે સંતો આ વગાડતા એવું વર્ણન હરિચરણ સાગરમાં જ આવે છે. એ સંતો વગાડતા, રાત બે ગળી જાય ત્યાં સુધી બધા સંતો કીર્તન ગાતા, તે પછી શ્રી હરિ પ્રશ્ન ઉત્તર કરતા. બોલો, હપ કથા વંચાવે, પછી પાછા બે ગળી દિવસ બાકી રહે, એટલે 48 મિનિટ જેટલો દિવસ હજુ આથમવાનો બાકી રહ્યો હોય ત્યારે કીર્તન ગવડાવે. કીર્તન ગવડાવીને રાત્રે બે ગળી જાય એટલે અંધારું થયું હોય, પછી પાછા કલાક દોઢ કલાકમાં મહારાજ કીર્તનો ગવડાવે સંતો જોડે, પછી પ્રશ્ન ઉત્તર કરતા, અને અધ રાત સુધી સત્સંગની ધૂમ મચી રહેતી. લો ત્યારે જીવ ભગવત પરાયણ રહેતો ભાઈ, અડધી રાત સુધી સત્સંગની ધૂમ મચી રહેતી ત્યારે એના એના આત્મા ભગવાનમાં અખંડ જોડાઈને રહેતા. જેને પોતાના આત્માને ભગવાનમય કરવો હોય એને ભજન સ્મરણ કથા વાર્તાની ધૂમ મચાવી રાખવી પોતાના આત્મામાં. આજે તો કેટલા સરસ સાધનો થઈ ગયા છે. તમારે કીર્તન સાંભળવા હોય, કથા સાંભળવી હોય, ક્યાં તમારે અત્યારે યાદ રાખવાની જરૂર છે? ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે સાંભળવું છે. ચાલુ કરો, ફોનમાં ઓન કરો એટલે તરત ચાલુ. કથા, કીર્તન, ભજન, સ્મરણ, મૂર્તિના વિડીયો, કેટલા બધા વિડીયો, કેવા કેવા બધા અલગ અલગ જગ્યાઓથી બહાર પડેલા છે. પીવડા ઘનશ્યામ મહારાજના કેટલા વિડીયો છે, તિલચિનાના પાઠ થઈ શકે પીવડા ઘનશ્યામ મહારાજના, આખા શ્રીજી સ્વામીના વોઇસમાં છે. ઓરાઓ શ્યામ સ્નેહીના ધ્યાન ચિંતામણી છે. બીજી બધી સંસ્થાઓમાંથી પણ કેટલી સરસ ચેષ્ટા આદિ બધું બહાર પડેલું છે. હવે તો બસ જેટલી કસર રહેશે ને એ શ્રીજી મહારાજ છે ને, આમ તો બહુ વાલા ભગવાન, આપણે એને વાલા કહેવાઈએ ને આપણને પસંદ કરે એટલે. હવે તો શ્રીજી મહારાજ પૂરબિયા ભગવાન છે ને, એક એક લાકડી મારીને આપણને કહેશે કે બોલ, તારે ચેષ્ટા કરવી હોય તો આટલી સરસ ચેષ્ટા બનાવી દીધી, તારે આ કશું મારી સ્મૃતિ રાખવામાં તને અઘરું પડે એવું શું છે? આ તિલચિનના આખા તું પાઠ કરી શકે એવો તને વિડીયો બનાવી દીધો, કથા વાર્તા તારે સાંભળવી હોય જે વિષયની એની આટલી બધી કથાઓ મૂકી દીધી, તારે સાધુના દર્શન કરવા હોય તને પ્રત્યેક સાધુ દઈ દીધા. હવે ભગવાન કે મારી ભૂલ કે તારી ભૂલ, હવે ભગવાન કે તારા સાધનો, તમારા ફોનમાં બધા એપ ડાઉનલોડ કરી શકો, વચનામૃત વાંચી શકો. અરે વચનામૃતમાં કંઈ ગોતવું છે, શબ્દ લખો તરત એટલા વચનામૃતો આવી જાય. આટલી બધી સુવિધાઓ મેં તને કરી દીધી અને તું એવું કહે છે કે મહારાજ દયા કરજો. મહારાજ આપણને આવું જ કહેવાના આવે, મહારાજ કે મેં તમને જેટલું દીધું છે ને અત્યારે એટલું તો પૂર્વે નથી દીધું કોઈને, એટલું અત્યારે દીધું છે, હવે જો કસર તમારી રહી તો મહારાજ આપણને બધાને એવું કહેશે કે તમે બધા ગાફલ છો ને ગમાર છો, મૂરખ છો. માટે મહારાજને આપણને એવું કાંઈ ના કહેવું પડે. મહારાજને આપણને એમ કહેવાની ઈચ્છા થાય સાબાસ સાબાસ સાબાસ, મહારાજ આપણને સાબાસી આપે એવું આપણે આપણું જીવન બનાવીએ, એવું આપણે આપણું સત્સંગથી ધૂમ મચાવેલું જીવન કરીએ, આપણા હૃદયમાં સત્સંગની ધૂમ મચેલી હોય, આ લોકનું બધું જ ગૌણ થાય અને ભગવાન જ પ્રધાન રહે, સત્સંગ જ પ્રધાન રહે, શાસ્ત્રોની વાત જ પ્રધાન રહે, એવું આપણા જીવનની અંદર આપણે ધૂમ મચાવવી છે. અને ક્યારેય પણ સાધુના સમાગમ વિના નહીં થાય. સત્સંગની ધૂમ કોણ મચાવશે? ભગવાનના જે સાધુ છે, એના શબ્દ છે, એના જે હૃદયસ્પર્શી શબ્દ છે, એવા ભગવાનના સાધુઓ, એનો સંગ કરવાથી, ભગવાનના એવા એકાંતિક ભક્તો છે જેને સંસાર ગૌણ થઈ ગયો છે, જેને ભગવાન 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 મહારાજ 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 થાય છે, જેને અડધી રાત્રે એમ થાય છે કે મારા મહારાજ આવ્યા, મહારાજને ભેટું, મહારાજના ચરણમાં બેસું, મહારાજની હારે વાતો કરું, આવા જેના હૃદયમાંથી ભાવો ઉત્પન્ન થયા કરે છે, જેને આવા ભાવના અનુભવો થયા કરે છે, એવા ભક્તો આપણા હૃદયમાં સત્સંગની ધૂમ મચાવશે. માટે વાલા ભક્તો મંડી પડીએ, કમર બાંધીને મંડી પડીએ. મોગો મનુષ્યનો જન્મ ને એની અંદર આવો સત્સંગ ધૂમ મચાવીએ. મહારાજ અડધી રાત સુધી ધૂમ મચાવતા, તે પછી શ્રીહરિ પોઢી જાતા અને બધા સંતો બેસીને ધ્યાન લગાવતા. ઓહો, ભગવાન પોઢી જાય અને સંતો બેઠા બેઠા ધ્યાન લગાવી દે. નારાયણ ધૂન બે વાર કરતા
આરતી તો સાંજે એક જ વાર બોલતા હતા, પ્રભાત સમે પ્રભાતી પદ ગાઈ, હરિ કોરી જાવન તાન રહાઈ, દેવ પોઢની એકાદશી જો જન્માષ્ટમી ત્યાં કીએ સો. મહારાજ જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હતા, મંદિરો જ્યારે નહોતા બંધાયા, એ સમયે આરતી સાંજે સંધ્યા આરતી થતી. પછી આ પ્રાત આરતી બધું મંદિરોની સ્થાપના થઈ, મંદિરો બન્યા ત્યાર પછીથી, કારણ કે વિચરણમાં હોય ત્યારે સંધ્યા આરતી આદિ ક્રમ થતો જે આપણે નિત્ય કરીએ છીએ. પછી સદગુરુ ગોપાળન સ્વામી આખું બંધારણ આ સંપ્રદાયનું બનાવ્યું, એમાં પાંચ કથાઓ, પાંચ આરતી, આ બધું સ્વામીએ કર્યું. ગ્રહસ્થના ઘરની અંદર કેવી રીતે હરિમંદિર હોય એમાં કેવી રીતે, આ બધું ગોપાળન સ્વામી જે હરિમંદિરનું બંધારણ કર્યું, એ ગ્રહસ્થના ઘરમાં સવાર સાંજ આરતી ઠાકોરજી પાસે થાય, બધા પૂજા કરે, દરેકની પૂજા પેટી સેપરેટ હોય, આ બધું બંધારણ સંપ્રદાયનું જે થયું એમાં આપણે બધા અત્યારે ચાલીએ છીએ. સંતો પ્રભાત સમયે પ્રભાતના પદ ગાતા, પ્રભાત્યાઓ ગાતા, શ્રીહરિને રીઝવવાનું જ એક તાન સૌને રહેતું, બધાને એમ હતું ભગવાન રાજી કેમ થાય. આપણા જીવનમાં આ જ તાન રાખવા જેવું છે, મારા મહારાજ મારી ઉપર રાજી કેમ થાય. બોલીએ ત્યારે વિચારવું, મારા મહારાજ રાજી કેમ થશે, આવું બોલું તો મહારાજ રાજી થશે, આવું જોવાથી મહારાજ રાજી થશે, આ જમવું પણ આવું કેવી રીતે જમું તો મારા મહારાજ રાજી થાય, કેવી રીતે હું વ્યવહાર કરું તો મારા મહારાજ રાજી થાય, કેવી હું વાતો કરું તો મારા મહારાજ રાજી થાય, એક એક વાતમાં વાલા ભક્તો આવો પ્રશ્ન આપણી જાતને જો આપણે પૂછતા થઈ જશું ને તો એક દિવસ મહારાજને વાલા થઈ જશું. અતિ દયાળુ મહારાજ છે, મહારાજને વારે વારે પૂછ્યા કરીએ કે મહારાજ મારું જીવન તમને ગમે છે ને, તમે રાજી થાવ એવું જ મારાથી બોલાય છે, એવું જ મારાથી જમાય છે, એવું જ જોવાય છે ને પ્રભુ, તમને ના ગમે એવું તો મારાથી કંઈ નથી થતું ને, આવું પોતાની જાતને પ્રશ્ન પૂછે એની ઉપર ભગવાન રાજી થઈ જ જાય, એનું જીવન એક દિવસ એવું બની જ જાય, દિવ્ય જીવન બની જાય. ભગવાનના રાજીપાનો પ્રશ્ન જે પોતાની જાતને રોજ પૂછે એનું જીવન દિવ્ય બની જાય, એનું એનું જીવન સત્સંગથી મગમગતું બની જાય, એનું જીવન ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને એકાંતિક ભાવથી છલકતું બની જાય. રોજ પ્રશ્ન પૂછે, હે નાથ તમે રાજી થાવ એવું મને શીખવાડજો, હે પ્રભુ અબોધ છું પણ તમે રાજી, તમારા જેવા આટલા મોટા ભગવાનને રાજી કરવાનો સંકલ્પ કરવો એ પણ મારા માટે તો અશક્ય છે. સામાન્ય જીવ હોય, સામાન્ય કોઈ વ્યક્તિ હોય એવો વિચાર કરે કે હું આ દેશના મોટા પ્રમુખને એક દિવસ એની સાથે બેસીને ચા પીશ કે એની સાથે નાસ્તો કરીશ, એવી એને કલ્પના કરવી એ પણ ખોટી છે, શક્ય જ નથી થવાનું. એક આ લોકનો કોઈ મોટો વ્યક્તિ હોય એની સાથે બેસવું પણ જો શક્ય ન બને, એને રાજી કરવાનું પણ જો શક્ય ન બને, તો અક્ષરધામાધિપતિને રાજી કરવા હોય એ શક્ય કેમ બને. એનો સંકલ્પ કરવો, કીડી જેવો જીવ એવો સંકલ્પ કરે કે આવડા મોટા ભગવાનને હું રાજી કરું, કેવી રીતે થાય? પણ એ થયું છે કેવળ ભગવાનની પોતાની ઈચ્છાથી અને દયાથી. હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દેહ, ભગવાન આપણા માટે આ પૃથ્વી પર દેહ ધરીને આવ્યા, આપણા માટે આ પૃથ્વી ઉપર રહ્યા, આ લોકની બધી નિંદા સ્તુતિ અપમાનને સહન કર્યા, એટલે આપણે કહી શકીએ છીએ કે અમારે તમને રાજી કરવા છે, રાજી કરવા છે. સત્પુરુષ મળ્યા એમને આપણે રાજી કરવા છે, જેને રાજી કરવાથી ભગવાન રાજી થાય એને રાજી કરવા છે. પણ આપણું લક્ષ્ય છે પુરુષોત્તમ નારાયણનો રાજીપો, આપણું મિશન છે મહારાજનો અતિશય રાજીપો. બ્રહ્માનંદ સ્વામી જે કહે છે, મેરો મેરો કહી હે ઈસ,
मेरे शीश हाथ कब फेरोगे, मेरो मेरो कही है ईश, मेरे शीश हाथ कब फेरोगे। आ राजीपो छे, राजीपो छे। हसता हसता मुझने देखी आनंद पामे, ये राजीपो छे। भगवान आपने जोईने हस्या करे, राजी थाय। भगवान ने आपड़ी जोड़े बेसवू गमे, भगवान ने आपड़ी जोड़े बोलवू गमे, भगवान ने आपड़ी बाजू जोवू गमे। भगवान ने आपने जोई आँखमांथी आँसूड़ा पड़े के वाह, आ नानो अमथो जीव, ओछी बुद्धिवाड़ो जीव, पण मने राजी करवा माटे बहु मेहनत करे छे, बहु ज मेहनत करे छे, एनी ताकात करता वधारे मेहनत करे छे। एम भगवान ने जयरे आपड़ा प्रत्ये थई जाय त्यारे आपणे जीवननी अंदर जेटला श्वास लीधा छे बधाय सार्थक थाय, त्यारे आ पृथ्वी उपर आपणे जे अनाज खाधुं छे सार्थक थाय। राजीपो पुरुषोत्तम नारायणनो, राजीपो भगवाननो मेळवो ज छे, आ जन्मे मेळवी ज लेवो छे, कारण के आवा जन्म वारे वारे आवता नथी, आवो योग वारे वारे आवतो नथी, आवो भक्ति करवानो संयोग वारे वारे आवतो नथी, आवा ग्रंथ वारे वारे मळता नथी, आवा सत्पुरुष वारे वारे मळता नथी। अत्यंत भगवानो राजीपो लेवो छे, आपणी कैपेसिटी करता पण वधारे लेवो छे। नक्की करिए, जो नक्की करीशु तो भगवान तो दृढ़ता जोईने रे तेनी मदद करे छे। मुरारी राजीपो, राजीपो एनो मळे एवुं एज करावे छे, ए एवी शक्ति आपे छे, एवी बुद्धि आपे छे, अने आप्या पछी पाछा पोतानो राजीपो पण पोते ज आपे छे। चोटी जाइए बस, आप पुरुषोत्तम ने बात भीड़ी लीए, एने बाजी जाइए, कोई काड़े नथी, छूटा ना पड़ी जाइए, जन्मो जन्मांतर सुधी एनो साथ क्यारे छूटो न पड़े एवा एने राजी करिए। एने आपणने जन्म धरावो होय ने तो ए आपणाथी छूटा ना पड़ी शके एवा एने राजी करिए। आ संतो पासेथी शीखवा जेवू छे, ए संतोने एक ज तान रहेतुं, मारा महाराज मारी उपर राजी केम थाय, राजी केम थाय। आपणे एक ज तान राखवानुं छे, मारी उपर महाराज राजी केम थाय, मारी उपर मारा सद्गुरु राजी केम थाय, मारी उपर दिव्य संतो भक्तो राजी केम थाय, बस आटलुं तान जो राखीए तेनी माटे के बहु जाजी मेहनत करवानी जरूर नथी। आपणी पासे भगवान के भगवानना संतो भक्तो कंई एवुं मोटुं इच्छी नथी लेता, આપણે બસ થોડું બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, વ્યવહારમાં, જોવામાં, સાંભળવામાં, ખાવામાં થોડું થોડું ધ્યાન રાખીએ ને તો ભગવાન આપણી પર રાજી થઈ જ જાય। ભગવાનને ખબર છે આ કીડી છે, કીડી પાસે હું શું અપેક્ષા રાખું, હાથી હોય તો અપેક્ષા રાખે કે આટલો વજન ઉપાડશે, આ કીડી છે એ કેટલું કરીને કરશે। ભગવાનને આપણી કેપેસિટીની ખબર છે, એને ખબર છે કે આના વતી મારે જ કરવાનું છે, મારે જ કરીને એને રાજીપો આપવાનો છે, એને ખબર છે। પણ આપણી તમન્ના, આપણી ઈચ્છા, આપણી પ્યાસ, આપણી તૃષ્ણા, આપણી આશા જોશે તો ખરી ને કે મારે રાજીપો જોઈએ છે ભગવાનનો। રાજીપાના ભૂખ્યા થઈએ, રાજીપાના ભિખારી રહીએ, રાજીપાના પીપાસુ રહીએ, રાજીપાના ભગવાનનો રાજીપો કેમ મળે। તે પછી શ્રીહરિ સંતો બધાને એક જ તાન હતું, ભગવાન રાજી કેમ થાય। દેવપોઢની અષાઢ સુધી એકાદશી, જન્માષ્ટમી પણ મેઘપુરમાં જ કરી। તે પછી તે સમયમાં વડોદરાથી નાદ ભક્ત અને વનમાળીભાઈ આદિ હરિભક્તો મોટા સુખાનંદ સ્વામીની સાથે આવ્યા, તેમની વાતોથી બધા સત્સંગી થયા હતા। મોટા સુખાનંદ સ્વામી કે જે મહારાજને લોજની વાવ ઉપર મળેલા, સુખાનંદ સ્વામી ટોટલ ચાર છે, મંજુ કેશાનંદ કાવ્ય પ્રમાણે ચાર સુખાનંદ સ્વામી આ સંપ્રદાયમાં થઈ ગયા। એમાં એક મોટા સુખાનંદ સ્વામી જે લોજની વાવ ઉપર મળેલા મહારાજને, એ મોટા સુખાનંદ સ્વામી ગણાય છે। એ મોટા સુખાનંદ સ્વામીએ વડોદરાની અંદર નાથ ભક્ત અને વનમાળી ભાઈ આદિ જે હરિભક્તો મોટા હતા, અરે આદિ હરિભક્તો હતા, એ બધાને સત્સંગી સ્વામીની વાતોથી બધા થયેલા। વડોદરામાં ખુશાલભાઈ અને એના પિતા પુરુષોત્તમભાઈ કાછિયા જ્ઞાતિના હતા। સુખાનંદ સ્વામીએ સૌ પહેલાં એમને સત્સંગી કર્યા હતા, તેમની વાડીમાં સંતોને ઉતાર્યા હતા,
મોટા વનમાળીભાઈ જે કણબી હતા તે હરિ ઈચ્છાથી ત્યાં વાડીએ આવી ચડ્યા. ત્યાં મસરૂ ધોવા માટે કૂવે આવ્યા હતા. તે સંતોને દેખીને તેમની પાસે બેઠા. મોટા સુખાનંદ સ્વામીએ તેની આગળ લક ચોરાસીન જમપુરીના દુઃખની વાત કહી. આ રીતે તેઓ સત્સંગની વાત સાંભળતા રહ્યા. તે વનમાળીભાઈ નાથભક્તને સંતોની પાસે લાવ્યા. આ લિંક હાલે સૌથી પહેલાં સંતોએ સત્સંગ કરાવ્યો ખુશાલભાઈને, પુરુષોત્તમભાઈ કાછિયાને. પછી એમનો કૂવો હતો ત્યાં સુખાનંદ સ્વામી બેહે. ત્યાં ઓલો ભાઈ વનમાળીભાઈ એકવાર રેશમી કાપડ ધોવા આવ્યા અને સંતોએ જોયા એટલે સંતોને તો તરત બોલાવે પાસે, મીઠી વાતો કરે, લક ચોરસીની વાતો કરી, સત્સંગી કર્યા. વનમાળીભાઈને સત્સંગ થયો તો એ નાથભગતને બોલાવી લાવ્યા. નાથભગત દરજીનું કામ કરતા, એ નાથભગતને તેડી લાવ્યા. નાથભગત બેઠા તો નાથભગતને સત્સંગ થયો અને નાથભગત તે પછી વનમાળીભાઈને પણ સત્સંગ કરાવ્યો. અને પ્રભુદાસ નામે વનમાળીભાઈના ભાઈ હતા, તેઓ પણ સત્સંગી થયા. તે પ્રભુદાસે બીજાને સત્સંગ કરાવ્યો. સત્સંગ ક્યારે વધે છે વાલા ભક્તો, આના પરથી ખ્યાલ આવે. મોટા સુખાનંદ સ્વામી દરેક વ્યક્તિ પાસે નથી ગયા. મોટા સુખાનંદ સ્વામી કેટલા પાસે ગયા? એક જ જણ પાસે. પછી એ પુરુષોત્તમભાઈએ વનમાળીભાઈને સત્સંગ કરાવવા માટે સાધુ પાસે લાવ્યા, એમને પોતે સત્સંગ કરાવ્યો. વનમાળીભાઈએ નાથભગતને લાવ્યા, નાથભગતને સંતોએ વનમાળીભાઈએ સત્સંગ કરાવ્યો. પાછા પ્રભુદાસભાઈ જે વનમાળીભાઈના ભાઈ હતા એને પણ સંતો પાસે લાવી અને વનમાળીભાઈએ એને સત્સંગ કરાવ્યો. સત્સંગ તો ત્યારે જ વધે. શ્રીજી મહારાજે કહ્યું, અમારા દાખલા સામું જોજો. વાલા ભક્તો, શ્રીજી મહારાજ અને મહારાજના નંદ સંતોએ જે દાખલો કર્યો છે, લોહિયાળ દાખલો કર્યો છે, ભારત દેશની આઝાદી માટે જેવો દાખલો છે એના કરતાં કઈ ઘણો વધારે મોટો દાખલો ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી પર સ્થાપન કરવા માટે કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં લઈ જવા માટે, અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવીને અનેકના માન અપમાન નિંદા સ્તુતિઓ બધું સહન કર્યું છે શ્રીજી મહારાજે. એ દાખલા સામે આપણે જોવાનું છે. આપણે સહજાનંદી છીએ. આપણે કમસે કમ એક વર્ષ દરમિયાન આપણા ઓળખીતા 50-100 વ્યક્તિ હોય, એ 50-100માંથી 5-10-15 સારા મુમુક્ષુને પસંદ કરી અને તમે મહેનત કરો તો શું તમે એક એક પરિવારને વર્ષ દરમિયાન એકને સત્સંગ ન કરાવી શકો? એ ભક્તોમાં એ સમયે એ શક્તિ હતી તો શું આજે તમારી અંદર એ તાકાત નથી? ઘણા ભક્તો કરાવે છે, પોતાના ગામના હોય, સંબંધી હોય, એને સત્સંગ કરાવે છે. ઘણા બધા ભક્તો આપણા એવા છે, પણ ઘણા બધા ભક્તો હજુ કરાવી શકે એવા છે, પરંતુ કંઈક શરમે, કંઈક શરમ ધરમ નડે છે, ક્યાંક આળસને પ્રમાદ નડે છે, જેના કારણે આપણે આપણા મિત્ર મંડળ સુધી, આપણા પરિવારજનો, જેમાં મુમુક્ષુતા ખરેખર પડી છે, તમે 100 ફેમિલીને ઓળખતા હો જે તમારા મિત્ર મંડળને તમારા રિલેશનમાં હોય, એમાંથી 5 પરિવાર મુમુક્ષુ ના હોય એવું બને જ નહીં, શક્ય જ નથી. પણ આપણું વિઝન જોઈએ, આપણું તાણ જોઈએ, આપણી ઈચ્છા જોઈએ કે આવા મોટા મહારાજનો દાખલો છે, આવા મોટા સદગુરુ અને આ સંતો આટલો દાખલો કરે છે તો મારે પણ થોડો દાખલો કરવો. કોઈક જીવને આ ભગવાનને સાધુ સુધી પહોંચાડી દઉં, એના જીવનું રૂડું કરું. આવું તાણ વાલા ભક્તો ખાલી સાધુને નથી રાખવાનું, તમે જે વર્ષોથી કથા વાર્તા સાંભળો છો ને એને પણ હવે આવું તાન રાખવું પડે, એની ખુમારી રાખવી પડે. આપણે તો ધામમાં જવું જ છે, પણ આપણે છે ને શ્રીજી મહારાજ મનવારો ભરી નહીં આવ્યા છે ને, મનવારો ભરીને ધામમાં બધાને જવું છે. અને એ દાખલાથી મહારાજ બહુ રાજી થાય છે. કોઈને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ ના હોય અને તમે એને કરાવો, સાધુની ઓળખાણ ના હોય ને એને કરાવો, એ નિત્ય કથા વાર્તાને સત્સંગ કરતો થાય અને એના હૃદયમાં જ્યારે અહો અહો થાય કે આ મને કેવી મોટી પ્રાપ્તિ કરાવી, ત્યારે તમે આંગળી ચીંધ્યા છે ને, તમારી કસર જો થોડી હશે ને તો એવો જો ભજન કરતો થયો ને, તમારી કસર મારા ટાળીને માફ કરી દેશે કે આને મારું સ્વરૂપ ઓળખાયું. દાખલો છે મહારાજનો, આપણે બધાએ ભેગા મળીને દાખલો સફળ કરવાનો છે. હા, આપણે બીજાને બતાવવામાં આપણું અટકાવી નથી દેવાનું,
આપણે ધર્મ પાડીને ભક્તિ કરીને કથા વાર્તા સાંભળીને સાધુનો સંગ કરીને સત્સંગની સેવા કરીને આપણું કરીને બીજાનું, જેવી રીતે પ્લેનમાં કેવું છે કે ભાઈ ઓક્સિજનનો માસ્ક લેવાનો થાય કે પહેલાં તમે તમારું પહેરો પછી છોકરાને પહેરાવો, એમ આપણે આપણું છોડીને કાંઈ નથી કરવાનું, પણ આપણું રાખીને આપણે આ કરવાનું છે. આ કથા વાર્તા લાઈવ આવે એની અંદર ક્યારેક કોઈક વાતો એવી સારી આવે કે જે તમને એવું હોય કે આ જનરલ વ્યક્તિ સાંભળશે તો એને ગમશે, એવા વ્યક્તિને લિંક શેર કરતો, લિંક શેર કરો. આ વાત આ ચાલે છે, આ ગ્રંથ ચાલે છે, આ વાત આવી સરસ આ ગ્રંથમાં આવી હતી સાંભળો, એમ આપણે જો એવું કંઈક મહેનત કરીશું તો વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી સેવા છે. આપણે આવા ગ્રંથો નહીં લખી શકીએ, આપણે આવું જાજુ નહીં કરી શકીએ, પણ આવું તો કરી શકીશું, માટે પહોંચાડવા પડે. પ્રભુદાસ એને પણ સત્સંગ કરાવ્યો, સંતોએ વડોદરામાં બાળમુકુંદ લાલજીની ધાતુની બે મૂર્તિ કરાવી હતી, એ મૂર્તિઓને સાથે લઈને સૌ ચાલ્યા હતા. વનમાળી નાથભક્ત અને ત્રીજા પ્રભુદાસ અમદાવાદ જવાનું બહાનું દઈને સંત સંગ મૂર્તિ, એ લોકોને કેવું થયું કે એ લોકો સંતો સાથે કેવી રીતે ગયા, તો કે સંતોની સાથે સંત સંગ બોચાસન આયે, તિહા કાશીદાસ જો રહાયે, વડતાલ કે રણછોડ દાસ જે હે, તિહા સોઆવત ભયે તે હી. સંતોની સાથે વનમાળી નાથ ભગત ને પ્રભુદાસ અમદાવાદ જવાનું બહાનું દઈને શ્રીહરિના દર્શન કરવા સંતોની પાછળ ચાલતા થયા. સત્સંગ કરવા માટે આ ભક્તો બધાય ખોટું બોલીને ચાલતા થયા છે. ભગવાન ભજવા માટે ખોટું બોલવાની છૂટ છે, ભગવાન ભજવા માટે. હા, ભગવાન ભજવા હોય ને ત્યારે એમાં ખોટું બોલવું પડે, ખોટું એ સત્ય છે. તમે મંદિર જતા હો તે ગમતું જ ન હોય ઘરવાળાને, તો એને એમ કહેવું પડે હું બજારમાં જઉં છું. ક્યાં જઉં છું? બજારમાં. મંદિર દર્શન કરીને પછી બજારમાં જઈને જતા રહો, કોઈને વાંધો નથી. એમ આ ત્રણ જણા સંતો સાથે એવું કહીને નીકળ્યા છે કે અમારે અમદાવાદ જવું છે અને મહારાજના દર્શને નીકળ્યા છે, એવી વાત આપણને આધારાન સ્વામી લખેલી અહીં સંભળાવે છે. 17 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, પરમ દિવસે 26મી જાન્યુઆરી જે રવિવાર છે એનો દિવસ આપણે મંદિરમાં ધામધૂમથી આપણા મેરા ભારત મહાન તરીકે ઉજવવાનો છે. સાથોસાથ ફ્લોરિડા આપણું લોયાધામ છે એમાં પણ ઉજવવાનો છે. સાંજે 5-7 દરમિયાન બંને મંદિરોની અંદર સભા છે, તો ચોક્કસ એની અંદર બધાય ભક્તો પધારજો. એના પછીના સેટરડે 1 ફેબ્રુઆરીએ બેથેલ હોલની અંદર શાકોત્સવ છે. મહાસુદ 7મના દિવસે મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો, તે દિવસે લોયાધામ ભારતમાં પણ શાકોત્સવ છે, તે દિવસે લોયાધામ ફ્લોરિડામાં પણ શાકોત્સવ છે. તો તમામ ભક્તો